આજે આપણે કરવાના છીએ નિબંધ લેખન, બરાબર? આગળ પણ આપણે નિબંધ શીખી ગયા છે, ફરી પાછો આજે બીજો નિબંધ કરવાના છીએ. તો આજે જે નિબંધ કરવાના છીએ એનું નામ છે લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી કોણ છે ઓળખો છો બધા? કોણ છે બોલો. હા બોલ. બરાબર, આપણા જે દેશના મહાન નેતાઓ છે એમાંથી આ એક વ્યક્તિ છે લાલ બહાદુર શાસ્ત્રી, બરાબર છે? તો એટલે કોઈ વ્યક્તિ વિશેનો આ નિબંધ છે. ખ્યાલ આવે છે તમને કયા વ્યક્તિ વિશે છે? તો કે લાલ બહાદુર શાસ્ત્રી વિશે છે. તો આજે આપણે એની બધી વિગતો જોઈશું અને એના વિશેની માહિતી મેળવીશું. અને નિબંધ લખવાનો હોય તો એને કેવી રીતે લખવાની એ આપણે જોઈશું. હવે આ એક ઉદાહરણ રૂપે આપણે જો કરીએ ને તો એના પછી તમને ગાંધીજી છે, સુભાષચંદ્ર બોઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નેહરુ છે, શહીદ ભગતસિંહ છે, એવા કોઈ પણ વ્યક્તિ વિશે આવે આપણા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. કોણ બોલો? હે, એપીજે અબ્દુલ કલામ, એના વિશે હોય. આપણા દેશના વડાપ્રધાન આપણા અત્યારે છે કોણ? નરેન્દ્ર મોદી, એના વિશે હોય તો પણ તમે લખી શકો. કોઈ પણ વિશે તો તમે લખી શકો, બરાબર છે? ફક્ત ધ્યાન શું રાખવાનું છે કે જે વ્યક્તિ વિશે લખતા હોઈએ એ વ્યક્તિની વિગત અહીંયા આવવી જોઈએ, બરાબર છે? જેમ જેમ આપણે આગળ કરતા જઈશું તેમ તેમ હું તમને સમજાવતી જઈશ. ચલો પહેલું છે, સૌથી અગત્યનું કે નિબંધ લખો ત્યારે તમે જેના વિશે લખો છો એનું હેડિંગ ફરજિયાત તમારે ઉપર મોટા અક્ષરમાં એને આપવાનું છે, જેને ગુજરાતીમાં મથાળું કહેવામાં આવે. આ રીતે તમારે આ હેડિંગ આપવાનું છે, બરાબર? ચલો ત્યાર પછી લખવાની શરૂઆત જ્યારે કરો છો ત્યારે હંમેશા ફકરો પાડીને લખવાનું. ફકરો એટલે શું? તો કે હાંસિયાથી થોડી જગ્યા છોડીને લખવાનું ચાલુ કરો એટલે એને ફકરો પાડ્યો કહેવાય. એક ફકરાની અંદર, હવે આ એક ફકરો કહેવાય, અહીંયાથી આ બીજો ફકરો શરૂ થાય છે, અહીંયાથી આ ત્રીજો ફકરો શરૂ થાય છે, બરાબર? તો દરેક ફકરાની અંદર વિગતો નવી આવવી જોઈએ. નિબંધનો નિયમ છે કે એકનું એક વાક્ય વારંવાર આવવું જોઈએ નહીં. ચલો તો હવે આ જોઈએ આપણે. તો લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારત કે એક મહાન નેતા થે. ઉનકા જન્મ 2 અક્ટૂબર સન 1904 કો વારાણસી કે પાસ મુગલ સરાય મે હુઆ થા. उनके पिता का नाम शारदा प्रसाद श्रीवास्तव था. अपने मामा के यहाँ रहकर उन्होंने प्रारंभिक शिक्षा प्राप्त की, जिसके बाद वे वाराणसी गए. वहां उन्होंने काशी विद्यापीठ में शास्त्री तक पढ़ाई की. 23 वर्ष की आयु में उनका ललिता देवी के साथ विवाह હુઆ. તો અહીં એના જન્મની વાત, એના માતા પિતાની વાત, એમણે શું અભ્યાસ કર્યો એ બધી વાત આટલામાં આવી જાય છે. અહીં આ તમારે સુધારવાનું છે, ઉનહોને ન અડધો લખાશે, બરાબર? એ જ રીતે અહીંયા પણ સમજાયું. આ ટાઈપમાં ભૂલ છે, અહીં તમારે આટલું સુધારી લેવાનું. ખ્યાલ આવે છે? ચલો તો અહીં એ કોણ છે એની પહેલી તો માહિતી આપી દીધી કે સ્વતંત્ર ભારતના મહાન નેતા છે. ત્યાર પછી એમનો જન્મ ક્યારે થયો અને ક્યાં થયો, ક્યારે એટલે જન્મ તારીખ, ક્યાં એટલે સ્થળ, તો ક્યારે થયો ક્યાં થયો એની વિગત છે. ત્યાર પછી એના પિતાની વિગત છે. જો માતાની વિગતની પણ માહિતી હોય તો એ પણ આપણે લખી શકીએ. ત્યાર પછી એમણે એમનો અભ્યાસ
કેવી રીતે કર્યો એવું જરૂરી નથી કે દરેકનો અભ્યાસ એક જ જગ્યાએ પૂર્ણ થયો હોય કોઈએ ભણવાની શરૂઆત ક્યાંથી કરી હોય આગળ ભણવા માટે બીજે પાસે ગયા હોય એની વધારે આગળ ભણવા માટે કઈ દેશની બહાર પણ ગયા હોય તો બધી સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ તમે જેના વિશે લખો છો એની ખ્યાલ આવે છે હું શું કહું કે પછી તમે ગાંધીજી વિશે લખો ને એમ કે તેઓને પ્રારંભિક શિક્ષા यहां से प्राप्त के वाराणसी से प्राप्त की है तो ये साचू થાય ના એટલે કોઈ પણ વ્યક્તિ વિશે લખો તો એનો અભ્યાસ એને ક્યાંથી શરૂ કર્યો અને ક્યાં પૂર્ણ કર્યો ત્યાં સુધીની તે દરમિયાનની જેટલી વિગતો હોય એ બધી વન બાય વન પહેલા તમે જો લખો તો એક લખે કે ભાઈ આણે શરૂઆત અહીંયાથી ભણવાની કરી પછી છેક છેલ્લું જે ભણ્યા હોય બર તો કે ભાઈ આયા આફ્રિકામાં લઈને આ ડિગ્રી લીધી પહેલા ત્યાં મેને પહેલી ડિગ્રી લીધી પછી પાછું હાઈ સ્કૂલનું ભણતર પછી બતાવો તો એ ક્રમ ચાલે ના કેમ કે પહેલા શરૂઆત થાય પછી હાઈ સ્કૂલમાં ભણાય પછી આગળ ભણવા જવાય એટલે એ ક્રમ તમારે જાળવવાનો બરાબર જેવી રીતે અહીંયા છે એ ત્યાર પછી એમના લગ્ન જીવન વિશે પણ વાત કરી છે કે એમની કેટલી ઉંમરે એમના લગ્ન થયા અને કોની સાથે થયા જેટલી વધારે માહિતી મળતી હોય એટલી લઈ શકાય બરાબર તો આ એક ફકરાની અંદર એ કોણ હતા એમનો જન્મ ક્યાં થયો અને ક્યાં અભ્યાસ એની બધી વિગત આપણને મળી ગઈ એના પરિવારની વિગત પણ મળી ગઈ બરાબર ચલો ત્યાર પછી ઉન દિનો દેશ મે સ્વતંત્રતા આંદોલન ચલ રહા થા શાસ્ત્રીજી ઇસ આંદોલન મે ગાંધીજી કે સાથ હો ગયે स्वतंत्रता के आंदोलन में कई बार जेल गए अपने देश प्रेम के कारण वे एक लोकप्रिय नेता बने उनको कर्तव्य सबसे अधिक प्रिय था तो એમણે અભ્યાસ કર્યો ત્યાર પછી શું કર્યું એની વિગત અહીં આપી છે બરાબર કે ભાઈ એમણે દેશ ને આઝાદ કરવા માટેની જે સ્વતંત્રતાની લડત હતી તેમાં એ ગાંધીજી સાથે જોડાયા અને પોતાને શું પ્રિય હતું જો દરેક વ્યક્તિની પોતાની કઈ ને કઈ વિશેષતા હોય તો આનામાં પણ છે કે એને પોતાને પોતાનું કર્તવ્ય એટલે પોતાનું કર્મ પોતાને શું કરવું છે એ વધારે પ્રિય હતું અને એ પ્રમાણે કરતા હતા દરેકના માટે એ વસ્તુ અલગ અલગ હોય છે જેમ તમારા માટે પણ અલગ અલગ હોય બરાબર તે જે વિશે લખતા હોય એના વિશેની માહિતી આપણે મેળવી એ વિગત લખવાની ચલો ત્યાર પછી આ એક વિગત પતી ગઈ એમણે શરૂઆત ક્યાંથી કરી એની ત્યાર પછી આગળ આવે છે પંડિત નેહરુ કે બાદ લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય પ્રધાનમંત્રી બને દેશ આઝાદ થઈ ગયો સૌથી પહેલા પ્રધાનમંત્રી આપણે જવાહરલાલ નેહરુ બન્યા અને ત્યાર પછી બીજા આપણા દેશના પ્રધાનમંત્રી આ લાલ બહાદુર શાસ્ત્રીજી બન્યા તો એમણે શું કર્યું અને એના જીવન પર્યંત શું શું કર્યું છે એ બધી વિગતો છે તો શરૂઆતના વર્ષોમાં એમણે આઝાદીની જે લડતો હતી એમાં એમણે સહયોગ આપ્યો અને શું બન્યા ત્યારે લોકપ્રિય બન્યા જેવી રીતે ભગતસિંહ માટે હોય તો ગાંધીજી અહિંસક લડત લડતા હતા પણ ભગતસિંહે તો ગોળીબાર પણ કરેલો એ હિંસક હતી એમની લડતમાં એમણે વિરોધ કર્યો હતો એટલે એ જે પોતપોતાનું જેના વિશે હોય એના વિશેની માહિતી બધાની એક સરખી લાગુ પડતી નથી ચાલો ત્યાર પછી સન 1965 મે પાકિસ્તાનને ભારત પર હમલા કર્યા 1965 ની અંદર 47 માં તો દેશ આઝાદ થઈ ગયો પછી 65 નું વર્ષ આવ્યું 1965 ત્યારે પાકિસ્તાન આપણો પાડોશી દેશ જેણે ભારત પર હુમલો કર્યો એટલે કે એટેક કર્યો ઉસ સમય ઉન્હોને બડી કુશળતા સે કામ કિયા ઇસ યુદ્ધ મે પાકિસ્તાન બુરી તરહ હાર ગયા પાકિસ્તાન કે સાથ શાંતિ વાર્તા કે લિયે વે તાસ્કંદ ગયે વહાં ઉનકી અચાનક મૃત્યુ હો ગઈ જ્યારે યુદ્ધ થયું ત્યારે એમણે ખૂબ સમજી વિચારીને બધા યોગ્ય નિર્ણયો લઈ અને જે જરૂરી હતા એ બધા પગલા લીધા અને ત્યાર પછી એમાં કોઈ પણ યુદ્ધ થાય એટલે કોઈને કોઈ ફાયદો થતો હોય નહીં
जे सामसामे पक्ष युद्ध करे ए बधाने कई ने कई नुकसान थतुं ज रही छे, तो ए नुकसान थतुं अटके ए माटे शांति वार्ता, એટલે આપણે જે સમાધાન કહીએ ને એવું કે ભાઈ શાંતિથી એ યુદ્ધ કરીને ઝઘડો કરીને કઈ પરિણામ નહીં આવે અને બંને પક્ષે નુકસાન ભોગવવું પડે એની કરતા શાંતિથી બેસીને જે કઈ પણ તકલીફ હોય એ વાતચીત દ્વારા એનો ઉકેલ આવે તો નુકસાન અટકે. તો એ રીતની એ વાતચીત કરવા માટે પાકિસ્તાન સાથે આ શાંતિની વાતચીત કરવા માટે એ ગયા. ક્યાં ગયા? તાશ્કંદ. ક્યાં ગયા? અને એ ત્યાં ગયા ત્યાર પછી ત્યાં એમની એકદમ અચાનક મૃત્યુ થઈ ગઈ. શાસ્ત્રીજીને દેશપોત જય જવાન જય કિસાનના નારા દિયા. તમે સામાન્ય જ્ઞાનમાં શીખી ગયા છો દરેક મહાન નેતાઓએ આપણને કંઈક ને કંઈક નારો આપ્યો છે, બરાબર. ગાંધીજીએ શું આપ્યું છે? બોલો. પંડિત જવાહરલાલ નેહરુએ, સુભાષચંદ્ર બોઝે, કોઈ કેમ નથી આવ્યું ભણવામાં કે આવી ગયું છે? આવી ગયું તો આટલી બધી છોકરીઓમાંથી કોઈને એકને પણ નહીં આવડે. જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કોણે કીધું એવું? સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ. પછી બરાબર. તો આના હિસાબથી તમને આવડવું જોઈએ.
હવે આપણો નિબંધ અહીંયા છે, હવે એક વાર્તા કરીશું, પછી આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ પતે છે, ત્યાર પછી આપણે FA4 નું પુનરાવર્તન કરી લઈશું અને FA4 એક્ઝામ પતે આપણી ત્યાર બાદ આજે નિબંધ વાર્તા પત્ર પણ મેં તમને કરાવેલો છે તો એ બધાની હું પ્રેક્ટિસ લઈશ, કેમ કે દરેક વસ્તુમાં મેં તમને સમજાવેલું છે કે પત્ર લખવો હોય તો શું શું ધ્યાનમાં લેવાનું અને કેવી રીતે લખવાનું, જેવી રીતે આજે મેં આ નિબંધમાં પણ તમને કરું વ્યક્તિવાચક નિબંધ કહેવાય, આ વ્યક્તિ વિશેની માહિતી છે એટલે તો એ નિબંધ કેવી રીતે લખવાનો તે શીખવાડ્યું, એની આગળ તમને એક નિબંધ કરાવેલો શ્રમ કી મહિમા લગભગ કે મહેનતનું શું પરિણામ મળે એના વિશે આપેલું હતું, તો એ રીતના પણ તમને નિબંધ પૂછી શકાય, તો એ બધું આપણે હવે તો પાંચમામાં આવી ગયા, આપણી પાસે ઘણા બધા વિચારો છે તો એ વિચારોને વ્યવસ્થિત ગોઠવવાના અને વિચારો નહીં હોય ને તો કયા વિચાર કરવાના એ પણ આપણે શીખવાની જરૂર છે, બરાબર? તો સરસ, આ તમને મેં આપ્યો છે મટીરીયલમાં, જો અત્યારે મટીરીયલ સાથે હોય તો એમાંથી જોઈને લખો જેમ સૂચના આપી છે એમ, જો મટીરીયલ સાથે નહીં હોય તો અહીંયા બોર્ડ ઉપર છે અને પેલા એક શબ્દ એમ જે તમને ભૂલ આમાં ટાઈપમાં થયેલી હતી એ સુધારવા માટે કીધું છે, એ પ્રમાણે જ્યાં જ્યાં એ શબ્દ આવે ત્યાં ત્યાં એ વસ્તુઓ સુધારી લેજો, અને આ નિબંધમાં સમજાયું કે તકલીફ વાળું છે, તકલીફ હોય તો બોલી દેજો ફરી પાછું હું સમજાવું, છે કોઈને મુશ્કેલી, બધાને ખ્યાલ આવે છે, ચાલો તો સરસ કરી નાખો.